બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લાના વડાલી નગરપાલિકા ખાતે ધારાસભ્યના વરંદ હસ્તે સબવાહિનીનું લોકાર્પણ કરવામાં આવ્યું. વડાલી શહેરની નગરપાલિકા ખાતે શુક્રવારના રોજ વડાલી ઈડલના ધારાસભ્ય હિતુ કનોડિયા દ્વારા અંદાજિત રૂપિયા 11.35 લાખના ખર્ચે તૈયાર થયેલ તમામ સુવિધાઓથી સજ્જ આધુનિક સબવાહિનીનું લોકાર્પણ ધારાસભ્ય હિતુ કનોડિયાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડાલી શહેરની નગરપાલિકાના ચીફ ઓફિસર જયમીન ચૌધરી, નગરપાલિકા પ્રમુખ હંસાબેન સગર, ઉપપ્રમુખ જીતુભાઈ પટેલ, કારોબારી અધ્યક્ષ જયદીપસિંહ હડિયોલા, સદસ્ય તાલુકા શહેર ભાજપના આગેવાનો, કાર્યકરો અને શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ધ્રુવ મારી, ZSTV, વડાલી. આજે વડાલી નગરપાલિકામાં ધારાસભ્ય તરીકે મેં શબવાહિની 11,35,000ની જે રકમ છે એ રકમની શબવાહિની વડાલી શહેર વિસ્તાર માટે આપી છે. વડાલી નગરપાલિકાને આજે સુપ્રત કરી છે પ્રમુખશ્રી, તમામ સભ્યો અહીંયા ઉપસ્થિત છે, સાથે અમારા ભારતીય જનતા પાર્ટીના સંગઠનના સૌ સભ્યો પણ અહીંયા ઉપસ્થિત છે, CEO સાહેબ અહીંયા ઉપસ્થિત છે. બધા મળીને બસ વડાલી નગરજનોને આ શબવાહિની જ્યારે ત્યારે જરૂર પડે ત્યારે કામમાં આવે એ ઉમ્મીદ સાથે આ કર્યું છે. જ્યારે કોરોનાનો સમય હતો ત્યારે આપણે ધારાસભ્ય તરીકે ઈડર વિધાનસભા ક્ષેત્રની અંદર 2 એમ્બ્યુલન્સ ઈડર વિસ્તારની, ઈડર તાલુકાની અંદર આપી હતી, 1 નગરપાલિકામાં, 1 હોસ્પિટલ સિવિલ ઈડરની અંદર, અને એ જ અનુક્રમે આજે વડાલીની અંદર પણ 1 શબવાહિની આપી છે. બસ શબવાહિનીને લોકોને જરૂર ના પડે પણ સુવિધા 1 રહે એના માટે થઈને આજે નગરપાલિકાને